ભરૂચમાં મૂળ નિવાસી સંઘ દ્વારા ભારત દેશની રાજધાની દિલ્હી ખાતે કેટલાક રાષ્ટ્રીય વિરોધ તેમજ મૂળ જાતિઓ વિરોધી તત્વો દ્વારા વિશ્વના દેશોમાં પ્રાપ્ત કરેલું ભારત દેશનું સંવિધાન સળગાવવાના કૃત્યના વિરોધમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું આ આવેદનપત્રમાં ડોક્ટર સાહેબ આંબેડકરે જ્યારે ભારત દેશનું સંવિધાન લખ્યું ત્યારે બંધારણીય કલમ તેર ના માધ્યમથી મનુસ્મૃતિનું સંવિધાન હવામાં ઉડાવી દીધું હતું જેથી આવા રાષ્ટ્ર વિરોધી અને મૂળ નિવાસી જાતિઓ વિરુદ્ધ તત્વોને આ ભારત દેશનું નવું સંવિધાન પસંદ નથી જે ધ્યાનમાં રાખી રાષ્ટ્ર વિરોધી તત્વોએ કે જ્યાં ભારત દેશની રાજધાની કે જ્યાં કાયદો વ્યવસ્થા દરેક સ્થાને હોવા છતાં આવા અતિ ગંભીર બને છે તેને સદર હું મૂળ નિવાસી સંઘ વખોડે છે તેમજ આવા તત્વો સામે સીબીઆઈ તપાસ કરાવી તેમજ કયા સંગઠનો દ્વારા યુવા પેઢીને ઉશ્કેરવામાં આવે છે તેમજ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ કરવા માટે તૈયાર કરેલ છે તેની તપાસ કરાવી આવા તત્વો તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી કરી નેશનલ સિક્યોરિટી એક્ટ લગાવી તાત્કાલિક કોર્ટ રાહે કેસ ચલાવી કાયદેસરની કાર્યવાહી કરવા માટેની માંગણી કરવામાં આવી હતી ભારતીય સંવિધાન એ પવિત્ર ગ્રંથ છે સમાનતા બંધુત્વ ભાઈચારોનો સંદેશ અને જે બંધારણમાં જોગવાય છે ભારતના મૂળ નિવાસીઓના હક અને અધિકાર માટેની જે જોગવાઈ છે એવા જોગવાઈઓને લાગુ ન થાય અને ભારતનું બંધારણ અસ્તિત્વમાં ન રહે એ માટે કેટલાક અસામાજિક તત્વોએ કટ્ટરવાદી સંગઠનોના ઈશારે જે આ કૃત્ય કરેલ છે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને આ કૃત્ય કરનારને ફાંસીની સજા થાય નાગરિકતા રદ થાય અને આવા દેશ વિરોધી અને બંધારણ વિરોધી તત્વોને ઝેર કરે એવી અમારી આજની માંગ છે અને અમે કલેક્ટર મારફતે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપવામાં આવેલ છે